9 જૂન 1998 માં કંડલામાં વિનાશકારી વાવાઝોડું આવ્યું હતું. આ વાવાઝોડાએ કંડલાના અનેક પરિવારોને બેઘર કરી દીધા. મોતને માત આપીને જીવી ગયેલા લોકો 14 વર્ષથી બદતર જિંદગી જીવી રહ્યા છે. વીજળી, પાણી અને મકાનના અભાવે આ પરિવારો જીવી રહ્યા છે. જીવજંતુઓથી ડરીને લોકો રાત્રે સૂઈ શકતા નથી, તો બાળકોની ચિંતામાં રોજગારી પણ કરી શકતા નથી. અહીંયા કોઈ સુવિધા કે આવી સગવડતા નથી કે અમારે છોકરા કોઈ ભણતર કરી શકે. અમારે અહીંયા લાઇટ પાણીની કાંઈ સગવડતા નથી. છેલ્લા 6 વર્ષ ત્યાં તો લાઇટ બી કપાઈ ગઈ છે અને પાણીનો બી કનેક્શન કાપી ગયા છીએ. છતાં પણ અમે આ હાલતમાં અહીંયા જીવીએ છીએ, કારણ કે અમને એમ કે કોક દી તો અમારી સુવિધા મળશે અમને, પણ આજ સુધી અમારી કોઈ પૂછા કરવા અહીંયા આવતો નથી. વાવાઝોડાના ભોગ બનેલા પરિવારો હંગામી વસાહતમાં રહે છે. કંડલા પોર્ટ ટ્રસ્ટે તેમને પાકા મકાનો આપવાનું વચન આપ્યું હતું. 3000 મકાનોમાંથી માત્ર 1200 મકાનો બનાવ્યા બાદ પોર્ટે હાથ અધ્ધર કરી દીધા છે તેવો સ્થાનિકોનો આરોપ છે. પોર્ટ ટ્રસ્ટ હવે તેમને કોઈ પણ જાતની સુવિધા આપવા તૈયાર નથી, તેમજ પોતાની જવાબદારી પૂર્ણ થઈ ગઈ છે તેમ જણાવી છેલ્લા 5 વર્ષથી વીજળી અને પાણીની સુવિધા પણ પૂરી પડાતી નથી. 10 વર્ષ સુધી હું નાનું મોટું સાત સરકાર કંડલા પોર્ટે અમને આપ્યું, ક્યારે પાણી ખારું મોરો મળ્યો, ક્યારે લાઇટ મળી, ક્યારે ન મળી. અત્યાર સુધી 5 વર્ષ છેલ્લા થઈ ગયા કંડલા પોર્ટે પોતાનો હાથ ઊંચો કરી લીધું કે ભાઈ મારી જવાબદારી પૂરી થાય છે. હવે જે કાંઈ છે ગુજરાત સરકાર તમારું જે કાંઈ નિર્માણ કરવાનું હશે એ કરશે. તો અમે ગુજરાત સરકાર દ્વારા રજૂઆતો કરી, મામલતદાર, નગરપાલિકા, જે જગ્યાએ રજૂઆતો કરી છે, હજી સુધી અમને કોઈ લાઇટ કે પાણી કે કોઈ મકાનની સુવિધા મળી નથી. અહીંના લોકોને કંડલા પોર્ટ ટ્રસ્ટે કોઈ પણ સુવિધા આપવા ઇનકાર કરી દીધો છે. 14 વર્ષથી સુવિધાઓના અભાવે તેમણે જીવન પસાર કર્યું છે. તેમની મુશ્કેલીઓને ધ્યાને લઈ પાકા મકાનો અને વીજળી, પાણીની સુવિધા કરી આપવામાં આવે તેવી રહીશોની માંગ છે. વિજય સોની, VTV, ગાંધીધામ.